કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને આપ્યો આંચકો. પેરાસિટામોલ, મેફેનામિક એસિડ, સેટ્રિઝિન એચસીઆઈ સહિત 156 દવાઓ પર મૂક્યો પ્રતિબંધ. એક્સપર્ટની સલાહ બાદ લેવાયો નિર્ણય. ત્રિપુરામાં પૂર અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વણસી. રેસ્ક્યુ ઓપરેશન કરવા આસામ રાઇફલ્સે સંભાળ્યો મોરચો. 330 લોકોના જીવ બચાવ્યા. અત્યાર સુધી 22ના મોત. 5251માં કૃષ્ણ જન્મોત્સવના અવસરે મથુરા દીવાની રોશનીથી ઝળહળી ઉઠ્યું. વિશ્વ હિન્દુ પરિષદ મથુરા દ્વારા દેવરા બાબા ઘાટ ખાતે 5251 દીવા પ્રજ્વલિત કરાયા. હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા. કૃષ્ણ જન્મોત્સવને લઈને ધર્મનગરી દ્વારકા ભક્તિના રંગમાં રંગાયું. દ્વારકા જગત મંદિરને પણ અદ્યતન રોશનીથી કરાયું સુશોભિત. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા ઠેર ઠેરથી પહોંચ્યા. અમેરિકન પ્રમુખ જો બાઇડનની પીછેહટ બાદ કમલા હેરિસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી ઔપચારિક રીતે સ્વીકારી. ડોનાલ્ડ ટ્રમ્પ સામે લડશે ચૂંટણી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસની ટીમ પર રોકેટથી કરાયો ઘાતક હુમલો. ઘટનામાં 11 પોલીસ કર્મીઓના થયા મૃત્યુ, તો કેટલાકને બનાવાયા બંધક. સાઉથ કોરિયામાં આવેલી 9 માળની હોટલમાં લાગી ભીષણ આગ. દુર્ઘટનામાં 7 લોકો જીવતા ભૂંજાયા, જ્યારે 3ની હાલત ગંભીર. યુદ્ધના ધોરણે આગ પર મેળવાયો કાબુ. આઇસલેન્ડમાં જ્વાળામુખી ફાટતા સર્જાઈ મોટી દુર્ઘટના. આખે આખો રહેણાંક વિસ્તાર કરાયા ખાલી. જ્વાળામુખી ફાટતા 1.5 કિલોમીટર સુધી ફેલાઈ આગની જ્વાળા.